ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને કોંગ્રેસ દ્વારા પણ હવે શરૂ કરવામાં આવ્યું છે મિશન દક્ષિણ ગુજરાત. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે વલસાડના ધરમપુરમાં છે. તેઓ જનાક્રોશ રેલીને સંબોધન કરશે. સાથે જ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી માટે ગુજરાતના ચૂંટણી પ્રચારનો પણ પ્રારંભ કરશે. ધરમપુરના લાલડુંગરી મેદાનમાં રાહુલ ગાંધી લોકોને સંબોધન કરશે તો ધરમપુરમાં સભા ઉપરાંત ચાર પ્રતિનિધિ મંડળને પણ મળશે, જેમાં ખેડૂતો, આશા વર્કર, આદિવાસી અને શક્તિ પ્રોજેક્ટના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. અમારા સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ચુક્યા છે. ગૌરવ, આપ ધરમપુરમાં ઉપસ્થિત છો. રાહુલ ગાંધી આજે ત્યાં જાહેર સભાને સંબોધન કરવાના છે. કેવો છે માહોલ, કેટલો પ્રતિસાદ, શું કાર્યક્રમ? સીધી વાત કરીએ તો રાહુલ ગાંધી લગભગ 1.5 કલાકના સુમારે સુરત એરપોર્ટ ખાતે ઉતરશે અને ત્યારબાદ ચોપડ થકી તેઓ ધરમપુર આવવાના છે. રાહુલ ગાંધીની વાત કરીએ તો ધરમપુરમાં આવ્યા બાદ તેઓ દક્ષિણ ગુજરાતની જે લોકસભાની સીટો છે તેમના માટે પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. દક્ષિણ ગુજરાત હંમેશા કોંગ્રેસ માટે નબળું રહ્યું છે. ન માત્ર લોકસભા હોય કે વિધાનસભા હોય તો બંને જગ્યાએ કોંગ્રેસે શિકસ્તનો સામનો કરવો પડ્યો છે. આદિવાસી બેલ્ટમાં ચોક્કસ કોંગ્રેસની પકડ જોવા મળે છે, પરંતુ તેનો ફાયદો દક્ષિણ ગુજરાતમાં જોઈએ તેટલો મળતો નથી. એટલે દક્ષિણ ગુજરાતની મહત્તમ સીટો જીતવા એ વિધાનસભાની સીટો ભલે હારે હોય, પરંતુ લોકસભામાં તેનો ફાયદો મળે તેના હેતુ સાથે રાહુલ ગાંધી આજે જનસભાને સંબોધન કરશે, જન આક્રોશ રેલીને સંબોધન કરશે. જન આક્રોશ રેલીને સંબોધન કર્યા બાદ રાહુલ ગાંધી કુલ 4 ડેલિગેશનને મળવાના છે, જેમાં ખેડૂત સમાજના ખેડૂતોનો સમાવેશ થાય કે જેઓ બુલેટ ટ્રેનમાં જે જમીન સંપાદન થઈ રહી છે તેનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે યુપીએ સરકારમાં જે કાયદો બન્યો હતો તે જમીન સંપાદનના કાયદા પ્રમાણે તેમને વર્તન મળવું જોઈએ, તે માટે તેઓ માગણી કરી રહ્યા છે, પરંતુ હજી સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. બીજું કે જે આશા વર્કરો છે જે પોતાના હક માટે સતત આંદોલન ચલાવી રહ્યા છે તેના ડેલિગેશનને પણ રાહુલ ગાંધી મળશે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી જ્યારે ગુજરાતના પ્રવાસ હતા ત્યારે પણ તેમને આશા વર્કર બહેનો સાથે ચર્ચા વિચારણા કરી હતી. ત્રીજી મહત્વની વાત કરીએ તો આદિવાસીઓ જંગલની જમીન બચાવવા માટે સતત અનેક પ્રશ્નો છે તે સંદર્ભમાં જે દક્ષિણ ગુજરાતના જે આદિવાસી જે આંદોલન ચલાવી રહ્યા છે તે આંદોલનકારીઓ સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત કરશે. અને ચોથું જે શક્તિ પ્રોજેક્ટ કહેવાય કે જે રાહુલ ગાંધીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, કોંગ્રેસને કઈ રીતે બૂથ લેવલથી મજબૂત કરવી, તે શક્તિ પ્રોજેક્ટના જે કાર્યકરો છે જેમને સારું કાર્ય કર્યું છે તેમનું સન્માન રાહુલ ગાંધીના હસ્તે કરવામાં આવશે. કહી શકાય કે સીધી રીતે લોકસભાની 2014ની ચૂંટણી અને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતમાં જે નુકસાન કોંગ્રેસે ભોગવ્યું હતું તેને કઈ રીતે ભરપાઈ કરવી અને કઈ રીતે મહત્તમ લોકસભા બેઠકો તેના ધ્યેય સાથે રાહુલ ગાંધી આજે જન આક્રોશ રેલીને સંબોધન. બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ. તો રાહુલ ગાંધીનું મિશન દક્ષિણ ગુજરાત અંતર્ગત ધરમપુરમાં તેઓ સભાને સંબોધન કરશે, જનાક્રોશ રેલીમાં તેઓ ભાગ લેશે. તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને કાર્યકરો પૂરા ઉત્સાહ સાથે રાહુલ ગાંધીના સ્વાગત માટે તૈયાર છે. તો દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકો પર જીત મેળવવાના હેતુ સાથે રાહુલ ગાંધી સભાને સંબોધન કરશે. સાથે ખેડૂતો, આશા વર્કર બહેનો, આદિવાસી સમાજ અને ખાસ કરીને જે શક્તિ સંગઠનના જે ડેલિગેટ્સ છે તે ચારેય ગ્રુપ સાથે તેઓ બેઠક કરશે અને કોંગ્રેસને ફરી એક વખત મજબૂત બનાવવાની કવાયત હાથ ધરશે. વલસાડના ઐતિહાસિક લાલ ડુંગરી ગ્રાઉન્ડ ઉપર રાહુલ ગાંધીની સભા થવા જઈ રહી છે. ગણતરીના કલાકોમાં જ તેઓ અહીં આવશે. ઐતિહાસિક એટલા માટે કે અહીં તેમના દાદી, તેમના પિતા અને માતા પણ સભા કરી હતી. આપણી સાથે કિશનભાઈ પટેલ છે, વલસાડના પ્રમુખ છે. કઈ રીતની તૈયારીઓ કરી, કે અલગ પ્રકારે આ વખતે તૈયારીઓ રાહુલ ગાંધીના સ્વાગતની અને તેમના પ્રચાર માટે કરી છે, શું તૈયારીઓ કરવામાં આવી? તમે જે માહોલ છે જોઈ રહ્યા છો, આજે આખા વલસાડ, ડાંગ અને વિસ્તારની પ્રજા જાણે કે ઉત્સવ હોય એ મનાવી રહી છે. એમની તૈયારી માટે જબરજસ્ત તૈયારી કરી છે. સમગ્ર તાલુકામાંથી હું માનું ત્યાં સુધી 25,000 લોકો આવશે અને આ આખા ગ્રાઉન્ડ પર માય નહીં એટલી પબ્લિક થવાની છે. અત્યારે તમે આ વાજિંત્રો, તારપા, તૂર તમે જોઈ શકો છો કે જે રીતની પૂર્વ તૈયારી છે એ તૈયારી કેવી હશે. અને જે તમે અત્યારે જ કીધું કે ઐતિહાસિક ગ્રાઉન્ડ છે, જેને એમ કહેવાય કે ઇન્દિરાજી આવ્યા તો જીતી શક્યા, રાહુલજી આવ્યા, સ્વર્ગસ્થ રાજીવ ગાંધી આવે તો જીતી શક્યા, આપણે સોનિયા ગાંધી આવે તો અમે જીતી શક્યા, અને સરકાર બનાવ્યો હવે રાહુલજી આવે છે એટલે ચોક્કસપણે કહું છું કે આ મેદાનતાથી ચોક્કસ આપણે જીતી જઈશું, એમાં મીનમે ફેર નથી. શું તૈયારીઓ ખાસ કરવામાં આવી? માસ આ વખતે પહેલી વખત લાવવામાં આવ્યા છે, પ્રચાર માટેની તૈયારીઓ કરી, શું કહેશો? અને લોકો પોતપોતાની તૈયારી કરે છે, માસ ભેગા કરવાના તો પોતે પણ તૈયાર કરીને લઈ છે અને પાર્ટી પણ એની માટે તૈયારી રાખે છે. કેમ તૈયારી રાખે છે કે સામાન્ય રીતે એક
એવા નેતા બની ગયા છે આદરણીય રાહુલ ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ખાતે કે જેમને પોતાના બધાને જોવાની ઈચ્છા પણ હોય, એને એને પોતાનું માસ ભરવાની ઈચ્છા પણ હોય, હું રાહુલ ગાંધી જેવું કંઈક કરું એવી ઈચ્છા પણ હોય, આ બધા નાતે પોતાનું માસ લઈને બધા આવ્યા છે. વલસાડની બેઠક એટલા માટે પણ ઐતિહાસિક છે કે જે એ બેઠક પર જીતે છે એની જ પાર્ટીની સરકાર બને છે, ઇતિહાસ સાક્ષી છે. શું કહેશો એ બાબતે? આ ગ્રાઉન્ડનો ઇતિહાસ કીધો તેમાં આ પણ એક ઇતિહાસ છે, ને ઇતિહાસમાં તમે જોતા હશો કે હું પણ બે વાર જઈને ચૂંટાયો અને આપણી સરકાર બની, હવે પણ હું ચૂંટાઈને જઈશ હું માનું છું, અને મારા કરતાં પણ કોઈ બીજો ઉમેદવાર તો પણ ચૂંટાઈ જશે અને આ સરકાર આપણી બનશે હું ચોક્કસપણે માનું છું. તો આ કિશનભાઈ પટેલ જેમનું સ્પષ્ટપણે કેવું છે કે ઐતિહાસિક તૈયારી કરવામાં આવી છે અને વલસાડની બેઠકનું પણ જે એક ઇતિહાસ રહ્યો છે કે જે બેઠક જીતે છે તેની સરકાર કેન્દ્રમાં હોય છે, ત્યારે તેમને આશા છે અને અપેક્ષા પણ છે કે કદાચ તે નહીં તો તેમની જ પાર્ટીનો કોઈ ઉમેદવાર, કોંગ્રેસનો ઉમેદવાર આ બેઠક પરથી જીતશે અને ફરી એકવાર કોંગ્રેસની પાર્ટીની સરકાર કેન્દ્રમાં શાસનમાં આવશે. કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, ડુંગરી, વલસાડ. બે દિવસ જિલ્લાના રાજકારણમાં ગરમાવો છે અને ધરમપુરનું રાજકારણ પણ ગરમાવું છે. લાલડુંગરી મેદાન ખાતે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. રાહુલ ગાંધી જ્યારે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી, આવો સાંભળીએ. 2002માં, 2007માં, 2012 અને 2017માં કોંગ્રેસની બેઠકોમાં સતત વધારો થયો, કોંગ્રેસની બેઠકોના મતની ટકાવારીમાં વધારો થયો, પણ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ ભારતીય જનતા પાર્ટીની જે ભેષની રાજનીતિ, ભય અને ડરની રાજનીતિ, ધ્રુવીકરણની રાજનીતિ અને એના કારણે અને સતત નાણાંની રેલમછેલના કારણે ક્યાંક ને ક્યાંક અમે કાચા પડ્યા છીએ. હું અમારી કમીનો પણ સ્વીકાર કરું છું, પણ એટલી વાત નક્કી છે કે રાહુલજીએ સમગ્ર દેશમાં રાજનીતિને એક દિશા નવી આપી છે અને એ દિશા છે સત્ય વચન. લોકોને જે વાયદા કરીએ એનું પાલન કરવાનું, નક્કર વચન નક્કર પાલન એ રાહુલજીની પ્રતિજ્ઞા છે. ઠાલા વચનો અને લોકોની છેતરપિંડી એ ભારતીય જનતા પાર્ટી, એટલે આ લડાઈ જ એની છે 2019માં.